સીતારામ કેમ છો? બધા મજામાં? સીતારામ કેમ છો? બધા મજામાં? હવે ભાઈ જો નવું આયોજન તમે જોયું થશે, આ માંડવો બનાવ્યો. હવે આ છે ને, આનો શું ઉપયોગ થાય છે અને કઈ રીતનું એ હવે આગલા વિડીયોમાં જોઈજો એટલે ખ્યાલ આવશે. અને બાકી હવે આજના પ્રોગ્રામમાં એવું છે કે ભાઈ હવે આ છે ને, આજનો હજી કામ નથી પણ કાલથી આપણે સિંગને પાણી શરૂ કરવું પડે એવું છે. કારણ કે વરસાદ ગયો છે એટલે હવે એક પાણ પાઈ દઈએ પછી શું થાય એ જોઈ. અને આજ થોડોક ટાઈમ છે એટલે થોડીક વાત કરીએ કાંઈક અને પછી શરૂઆત કરીએ કાંઈક બપોરના રાંધવાની, બરાબર ને? તો વાત કરીએ, હાલો હોય પણ બેઠીએ ઝાડવે. જો ભાઈ ઝાડના સહીયા મજા આવે. અને ભાઈ સહીયો એકલા છે ને, અહીંયા આપણે એક હિસકો પાછો ફિટ કરવાનો છે એટલે અહીંયા હવા પાણીનું સારું રહે એટલે થાય જમાવટ હું. અને ભાઈ વાત કરવાની એક હતી આપણે જે કહેતો હતો એ અંધશ્રદ્ધાની, તો હવે અંધશ્રદ્ધા જો એવું દૂષણ છે ને ભાઈ પહેલેથી કે એમાં જે માણસ ચડે ને એનું બધું પતન થઈ જાય ને, ઘણા માણસ રોડે ચડી જાય એટલે ભાઈ અંધશ્રદ્ધા આવું દૂષણ છે મોટા પાયે હું. અને ભાઈ આ દૂષણ આમાં કાયદા બનાવવા સુધી પહોંચી ગયું એટલે એ રીતનું છે. તો આપણને એવું લાગ્યું કે ભાઈ આ એક વાત સાંભળેલી છે તો કરીએ આપણે, એટલે એ વાત કરું છું. એમાંથી આપણને થોડુંક જાણવા મળશે એટલે સાંભળો તો થાય જમાવટ. બીજું હું હવે એ રાજાની વાત છે અને આ ભાઈ ટૂંકમાં કહીશ. રાજા એટલે રાજાને તો ભાઈ કોઈ વાતની કાંઈ ખામી જ ન હોય, પણ એક ખામી હતી, એને સંતાન નહોતું. તો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાવાળાએ રાજાને એવું કીધું કે ભાઈ આ ગામમાંથી કોઈ જો એક નાનો દીકરો હોય એની બલિ સડાવે અને સડાવો બલિ તો તમને સંતાન પ્રાપ્તિ થાય. હવે આવું હતું રાજા એ તો ભાઈ પ્રજાનું ધ્યાન, પણ હવે આ જે પેટ પોતાને આ તકવેલું હોય એટલે માણસ આ વાતમાં આવી જાય એટલે રાજાએ ભાઈ કીધું ને ગામમાં વાત ફેલાણી એટલે ગામમાંથી એક ને બે ત્રણ દીકરા છે એને કીધું કે ભાઈ આ મારો દીકરો લઈ જાઓ. અને ભાઈ લઈ ગયા અને તૈયારી કરી બલીની અને હતું કે ભાઈ પૂજા પાઠ ને આજ ત્યાં બધું થતું હતું. રાજાએ પછી તોય રાજાને તો ભાઈ એના નિયમ પ્રમાણે કહે ને ભાઈ પેલા બાળકને બોલાવીને કે ભાઈ તારે હવે ઈચ્છા હોય એ બોલ, બાકી પછી તારી બલી ચડાવવાની છે. એને કીધું કે ભાઈ મારે માટી લાવો. એ માટીનો ઢગલો કર્યો અને પાણી નાખીને ગારો બનાવ્યો, એનો ગારો બનાવીને ચાર મકાન બનાવ્યા એ છોકરાએ ભાઈ. ચાર મકાન બનાવ્યા, બનાવીને અને પછી જોઈને ઊભો થઈને આમ મકાન જોયા અને પછી એક પાટું મારી ત્રણ મકાન પાડી દીધા હું. પછી તો ભાઈ બધા જોઈ રહ્યા ને જોવા માંડ્યા. છોકરાને ભાઈ પૂછ્યું કે ભાઈ તે મકાન બનાવ્યા તો ખરા તો પાછા પાડે હું લેવા દીધા એમ. ત્યાં ભાઈ જો પહેલું મકાન છે એ પાડ્યું તો કે એ મારા બાપાનું ઘર છે, એને હા મારી પ્રત્યે કાંઈ લાગણી પ્રેમ નહોતો ને મને તમને હોપી દીધો બલિ ચડાવવા એટલે મેં મારા બાપાનું ઘર પાડી દીધું. તો કે બીજું, તો કે બીજું મારા હગાવાલા કે મારા બાપાએ આ નિર્ણય લીધો તો કોઈ એને ટકોર ન કરી, કોઈ એને એમ ન કીધું કે ભાઈ આ વસ્તુ બરાબર નથી આ ન કરાય એટલે એ પાડી દીધું. ત્યાં કઈ ત્રીજું, ત્યાં કઈ રાજા તમારું મકાન એ તમે જે આ વાતમાં આવી ગયા અને મારી બલિ ચડાવવા બોલાવ, તમે આ આખા રાજ્યનું કરતા હરતા કહેવાઓ અને તમે જો આ વાત ન સમજ્યા તો આ મેં તમારું મકાન પાડી દીધું. ત્યાં કહેવાય સોથું, ત્યાં કે સોથું ભગવાનનું ઘર છે અને ભગવાનનું મંદિર છે. ભગવાનને મેં એટલું કીધું કે ભાઈ આ લોકોને સદબુદ્ધિ દેજે અને મારા નસીબમાં હોય અને તું કુદરત જે કરી મને મંજૂર ભગવાન કરી, મેં ભગવાનને આવું કીધું. અને હવે તમે તારે ચડાવી દો મારી બલી હાલો. પછી રાજાને ભાઈ વિચાર આવ્યો કે ભાઈ ખમો ખમો, હવે આપણે આ હું કરો હકેલો બલી બલી કાંઈ ચડાવવાનું થતું નથી. બાળકને કે તું હાલ મારા ઘરે. રાજા બાળકના ઘરે લાવ્યા અને ભાઈ ઘરે આવ્યા અને ભાઈ હવા વરે થયું ત્યાં દૂધ જેવો દીકરો પુત્ર કુંવર રાજાના ઘરે જન્મ થયો. અને ભાઈ એ છોકરાના પગલાં પડ્યા ઘરમાં અને એના આત્માને શાંતિ મળી એટલે ભાઈ બીજો રાજાના ઘરે એનો દીકરો થયો. એટલે આમાં એવું છે કે ભાઈ કોઈના આત્મો દુભાવવાથી, કોઈની બલી ચડાવવાથી, કોઈને તકલીફ આપવાથી, કોઈનું નબળું બોલવાથી નબળું જ થાય એનાથી સારું ન થાય. પણ આ જો એક દીકરો રાજી થયો એટલે બીજો દીકરો તરત ઓટોમેટિક રાજાના ઘરે આવ્યો. રાજાએ ભાઈ વાત કરે આ ત્યાં પછી ભાઈ જે અંધશ્રદ્ધા ફેલાવવાવાળા હતા એને કીધું કે ભાઈ જાઓ જંગલમાં આવ્યા તમે એના જંગલમાં. તો ભાઈ એ તો ભાઈ અંધશ્રદ્ધા જંગલમાં વાંચ રહ્યા બધાડે
એને કઈ હક ન થાય અંધશ્રદ્ધા ફેલાવવા વાળાને. અને ભાઈ હારા વિચારને હારું જો, રાજાને હારો વિચાર આવ્યો અને છોકરાને બસાવ્યો એટલે એના ઘરે પારણું બંધાણું. એટલે ભાઈ હારા કાર્યથી બધું હારું જ થાય, નબળા કાર્યથી બધું નબળું થાય. અને ભાઈ આ વાત છે ને, આ વાત કરી ભાઈ થઈ ને જમાવટ, આવું છે ભાઈ. સરસ વાત કરી. અને હવે બપોરાની તૈયારી કરો, શું બનાવવાનું છે? શું બનાવવું છે કયો ને? હવે આજ ભાઈ છે ને ઘીહોડા અને પાતરાનું શાક બનાવવાનું છે. ભાઈ ઘીહોડા પાતરાનું શાક એટલે ભાઈ અમારે છે ને 10-20 જણા થઈને એનો પ્રોગ્રામ કરે. ઓ ભાઈ ઘીહોડા પાતરાનું શાક આજ તો બનાવવું છે, આજ અમારે પાર્ટી છે આજ, તો હવે આપણે આજ ઈ જમાવટ કરવી છે ઘીહોડા પાતરાનું શાક, બરોબર ને? હા. અને ભાઈ ઈ કહીશ તમને કે ભાઈ ઘીહોડા કેવા લેવા જોવે, કેવા ઘીહોડાનું શાક કરવું જોવે, આમાં ઈ કે પછી હવાજ ન આવે તારે એમ ક્યાંક ભાઈ આમાં હવાજ નથી આવતો, એટલે હવે તમારે આપણે શાક બનતું હોય તારી બધી વાત કરી, બરોબર? આ તો આરામ જ છે. પછી કાલ સિંગને પાણી પાવાનું છે એટલે કાલથી કામે લાગી જાઉં, આજ કરી ગઈ જમાવટ. હવે તમે ઘીહોડા ઉતારતા હો અને હું અહીંયા કરું તૈયારી. જો ભાઈ હવે જો આપણને ભાઈ ઘીહોડા તોડવાનું કામ આપ્યું છે તો હવે ઘીહોડા ઉતારી આવું. હવે ઈ કે એટલે આપણે નાતો પડાય નહીં, નકર પાછો વાંધો પડે હું, એટલે હવે જઈ આવું હું ઉતારી આવું આખણીએ. હાલો ભાઈ, ઉતારી લીધા ઘીહોડા અને એટલા બધાનું કઈ શાક નહીં કરવાનું, પણ આ ઘરે મોકલાવી દેવું થોડાક અને બાકી શાક બનાવશું. હવે શાક કયા ઘીહોડાનું અને કેવા ઘીહોડાનું શાક બનાવી તો ટેસ્ટી હવાજમાં સારું લાગે એ હું હવે તમને બેસીને વાત કરીશ. ઉતારી લેતા હોય ને આપણે હવે છે ને, જો આ ઘીહોડાનું શાક કરો આને ભાઈ તુરિયા કે ઘણી જગ્યાએ ઘીહોડા કે, એટલે ગામડામાં જાતા ઘીહોડા જ કે આને. તો હવે આમાં પસંદગી કરવાની વાત છે ભાઈ કેવા ઘીહોડાનું શાક કરવું જોઈએ, જો અમારે આવવાનું કરવાનું છે. કારણ કે એનો તમને સમજાવું કે ભાઈ આ છે આ તો આ ઈજ છે, આ બે દીરે એટલે મોટું આની જેવું થઈ જાય, પણ આ છે ને આનું આપણે શાક નથી કરવાનું, આ કૂણું કહેવાય, પણ આનું શાક નથી કરવાનું, આનું કરવાનું જો આ આનું આપણે શાક કરવાનું છે. હા, જે મોટા હોય ને એનું આપણે કરવું છે. હવે એ તમને કહું, જુઓ આ છે ને આપણે ગમે એ ફ્રૂટ હોય, ફ્રૂટ તો એની સાયલ સાયલ આપણે ઉતારી નાખીએ, તો આ તુરિયું હજી નાનું છે એટલે આની સાયલ સિવાય આમાં ગ્રેપ નથી થયો આ તુરિયામાં. હવે જુઓ તમને બતાવું, હવે આમાં ગ્રેપ ક્યાં છે? આ સાયલ જ છે, બરોબર છે? અને હવે આ છે આમાં, જુઓ આમાં ગ્રેપ છે આ, અને હજી અંદર ગઢું નથી, બે કુણા જ છે, પણ આ હાવ કાસું કહેવાય, એટલે આનું શાકમાં શાક બને પણ ટેસ્ટ ન આવે. અને આ જે છે તો જે જેટલો એનો ગાભો જોતો હોય એટલો થાય તો ટેસ્ટ આવે ને. ઘણી જગ્યાએ થાય એવું કે ભાઈ હાવ નાનામાં નાના હોય ગલકા, નાનામાં નાના તુરિયા એ લઈને આવે, પછી આમ જરા જરા રગુ કાઢીને શાક બનાવે, શાક બનાવે પછી કે ભાઈ હવે શાકમાં કાંઈ હવાજ નથી આવતો, પણ હવાજ એમાં ન આવે, જે શાકની સાઈઝ છે જે તુરિયું થાવે જેવું હોય થાય એ તમે મળીને એનું શાક બનાવો અને અંદર ગાભો આવે તો શાકમાં મજા આવે. અને ભાઈ આવા તુરિયાનું શાક બનાવ્યું હોય અને ગામડામાં હોય ને વાડીમાં આ છે શાક બનાવ્યું ને ભાઈ થાય જમાવટ ને પછી ભાઈ કે લ્યો લ્યો શાક થોડુંક લેવું છે, તો ગામડામાં તો એમ જ કે નામ ન લે, અને સિટીમાં લે ને બકા શાક ન લીધું, તો પણ હવે શાક બકો ક્યાંથી લે, મજા જ ન આવ્યા કારણ કે તુરિયા હતા નાના ના, એટલે જમાવટ ન થાય, પછી આમાં આવું થાય ભાઈ. એટલે આ જે
બકાલાની સાઈઝ પ્રમાણે બકાલ ઉલ્યો તો શાકમાં જમાવટ થાય ને મોજ થાય. અમે જો મજા કરીએ છીએ ભાઈ જમાવટ, તુરિયા અને પાતરાનું શાક એટલે થાય જમાવટ. હવે જો આ રીતે વ્યવસ્થિત હાઈ ક્લાસ મળો અને કરો જમાવટ. હાલો કેવડા મોળાઈ ગયા છે, આપણે પાણી નાખી દઈ અને આપણે કાંઈ આનો વઘાર નથી કરવાનો, ડાયરેક્ટ જ મૂકવાનું છે. એટલે પાટિયામાં નાખી દઈ, સૂલો જઈ ગયો વાળો છે. મસાલો નાખી દઈ બધું, પેલા તેલ નાખી દઈ, ધાણા જીરું, અને હળદર, અને મીઠું ખાંડેલું મરચું નાખવાનું છે, ભેળવેલું આદુ લસણ ને એવું નાખીને ભેળવેલું. હવાને ઢાંકી દઈએ આપણે, એમને ખડીક એમને સડવા દઈએ. પાણી નીકળે ને એટલે પાણી તો લગભગ તો નાખવું જ ન પડે, પણ થોડુંક નાખશું આપણે તો મસ્ત ગળી ગયું. થોડીકમાં થોડુંક નાખી જ દઈએ આપણે પાણી, પછી આપણે પાતરા નાખવાના છે ને. રીતે હવે આપણે આ તુરિયામાં તે પાતરા નાખવાના છે, પાતરા તૈયાર લાવ્યા છે તો થોડાક વઘાર કરી નાખશું. ખમણ લાવ્યા છે, ખમણને પાતરા વઘારી નાખશું અને થોડાક ઘીંહોળાના શાકમાં નાખવાના છે તો એ મોળી નાખીએ. આગલા વિડીયામાં મેથી ભરીને ભીંડો બનાવ્યો હતો તો એમાં કોમેન્ટ હતી કે તમે કોરી નાખી છે પલાળીને નાખી છે, તો આપણે પલાળીને નહોતી નાખી, કોરી જ નાખી હતી. 500 ગ્રામ ભીંડો લીધો હતો અને 100 ગ્રામ જેટલી મેથી નાખી હતી. અને ઘણા એવું પૂછ્યું કે મેથી કડવી ન લાગે ભીંડામાં, તો કડવી ન લાગે, બહુ સરસ લાગે. એટલે આ રીતે અમે તો બનાવી જ છીએ. આપણે શાક સડે છે ને પાતરા મોળાઈ ગયા છે, હવે રોટલી બનાવવાની છે તો લોટ બાંધવાની તૈયારી કરી નાખું. શાક જોઈ લઈએ આપણે, તુરિયા સડી ગયા છે જો મસ્ત. તો આપણે એટલા વઘાર કરી નાખશું અને એટલા નાખી દઈએ તુરિયાના શાકમાં. પાતરા નાખ્યા છે ને ઘડીક રાખી દઈએ, લોટ બાંધી વાળો રોટલી કરવાની છે. તમારે નાખી દઈ
લોટ તો બંધાઈ ગયો છે, આપણે ઘડી ગળવા દઈ અને શાકે સડે છે, પછી કરીએ રોટલી. શાક તો મસ્ત થઈ ગયું, જો ઉતાર લઈએ આપણે રોટલી કરી નાખી. હવે ભાઈ ઘેવડા પાતરાનું શાક બની ગયું હાઈ ક્લાસ, અને ભાઈ રોટલી બનાવશે. અને હવે ભાઈ આમાં આપણે પહેલું નોરતું, એટલે હવે થોડાક દીમાં નોરતા આવશે. તો પહેલાં નોરતાની દીવ આપણી આ ચેનલ બી એલ વાડી ઉલોકનું ઓપનિંગ હતું, પહેલો વિડીયો આપણે પહેલાં નોરતાની દિવસે મૂક્યો હતો, માતાજીના નોરતા શરૂ થયા તારે. અને પહેલાં વિડીયોમાં ભાઈ આપણે કાંઈ નહોતું, અહીંયા એક ઈંટનો ફેરો નાખેલો હતો અને મંગાળો કરી અને દૂધી અને ગોવિંદાનું શાક બનાવ્યું હતું, જમાવટ કરીથી. એટલે ભાઈ આગળના વિડીયો અમુક અમુક જોતા જાયજો તો તમને આખી લાઈન કે ભાઈ અહીંયા આપણે કોઈ વસ્તુ કાંઈ સગવડ નહોતી, અને કેમ કઈ રીતનું ઊભું કર્યું કે કોઈ એક પક્ષી નહોતું આવતું કે એક ઝાડ નહોતું, બે ચાર લીમડા હતા. અત્યારે કબૂતરે એટલે આવે છે, સકલ્યા એટલે આવે છે, ઝાડ હાડે 500 વાવી દીધા છે, આ મકાન એટલું બની ગયું. ને અત્યારે હાલમાં મકાનના જો આ પિલોર હાઈ ક્લાસ શણગાર્યા છે, જુઓ ભાઈ બતાવો હું, એટલે બધું કામકાજ હાલ્યા કરે. એટલે તમે અમુક આગળના વિડીયો જોશો ને તો તમને ભાઈ આમ થાય કે ના ના ભાઈ આ શૂન્યમાંથી સર્જન કર્યું અને હાઈ ક્લાસ વિડીયોમાં જમાવટ થાય. અને તમને લાઈન ઉછે એક પછી એક વિડીયોમાં બતાવેલું છે બધું. એટલે બાકી પછી ઘણાની કોમેન્ટ એ રીતની આવે છે કે ભાઈ હવે તમે પાછા લાઈવ થાવ, તો હવે મને પાછી ઈચ્છા થઈ કે ભાઈ આપણે લાઈવમાં મળવું છે અને લાઈવમાં થોડી ઘણી જે થાય એ વાતચીત કરશું અને ભાઈ હદાય જમાવટ કરશું. તો એવી ઈચ્છા છે કે ભાઈ હવે આપણે આજે રવિવાર આવે તો રવિવારે જ લાઈવ થઈશું, બરોબર. એટલે રવિવારના દિવસે 4 વાગ્યે, સાંજના 4 વાગ્યાનો ટાઈમ છે, એટલે રવિવારે 4 વાગ્યે લાઈવમાં આપણે મળશું, બરાબર. એટલે લાઈવમાં ભાઈ જોડાજો અને હવ જમાવટ કરશું, હારે મળે તો મજા આવશે. અને બાકી ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈ, અને નામ લેવામાં એવું છે કે ભાઈ એમી એ રીતનું નથી કે ભાઈ આ કોમેન્ટનો જવાબ આપી છે આ એ રીતનું નહીં, પણ જે કોમેન્ટો આવે એ રેગ્યુલર કરતા હોય એના વારા ફરતી એમી નામ લઈએ અને બોલીએ. એટલે અમને મનને એમ થાય કે ભાઈ આ લોકો અમારા રેગ્યુલર અમને કોમેન્ટ કરે છે, રેગ્યુલર વિડીયો જોવે છે, એટલે ભાઈ અમારું ફેમિલી જાણીને અમારું કુટુંબ જાણીને અમે નામ લઈએ છીએ. અને અમને નામ લેવામાં આનંદ થાય છે કે ભાઈ આ ભાઈ વિડીયો જોવે છે ને એનું અમે નામ લઈએ, એટલે અમને મજા આવે છે. અને ભાઈ તમને મજા આવે કે ભાઈ આ તમારું નામ આવે, મારે આખું નામ બોલવાનું હોય એટલે તમારે આખું નામ લખીને મોકલવું, જેથી કરીને અમને નામ બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે, તમને ખ્યાલ આવે કે ભાઈ તમારું નામ આવ્યું. હવે ભાઈ નામ છે મફતભાઈ અને તરલિકાબેન પટેલ અમેરિકાથી. સીતારામભાઈ બેન મજામાં? બીજું નામ છે ભાઈ શારદાબેન ભીખાલાલ પટેલ સુરતથી. સીતારામભાઈ બેન મજામાં? અને બાકી આગળના નામ કે છે? તૃપ્તિબા જાડેજા, જય માતાજી. બીજું નામ છે કલ્પનાબેન ભટ્ટ મુંબઈથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ હવે પાત્રા લાવે ને તો પાત્રાની અંદર થોડા ખમણ લેતા આવે, એટલે ખમણ પાત્રા મિક્સ વઘારી નાખ પછી હું, અને હું હશે ને કરી નાખું ફટકા. મરસા મોળ નાખ્યા છે આપણે, ખમણ ને પાત્રા વઘાર નાખી તવી મૂકી દઈ.
તેલ નાખી દઈ. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈ. હિંગ નાખી દઈ. આ મીઠો લીમડો અને આ લીલા મરચાં કાટતા. અને તલ નાખવાના છે. આપણે પાતરા નાખી દઈએ અંદર. થોડીક વાર રહેવા દઈએ, પછી આપણે ખમણ નાખીએ. તો આપણે ખમણ નાખી દઈએ. તો આપણે બપોરનું રંધાઈ ગયું છે. ઘેવડા પાતરાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે અને ખમણ પાતરા વઘાર્યા છે. તો ઘડીક રહીને હવે બેસી જાઉં બપોરા કરવા. હમણાં ભાઈ બપોરા કરવા ઘડીક રહીને બેસી જાય ભાઈ, આવા સલાડ આવશે ને ડુંગળી આવશે ને ભાઈ દહીં આવશે ને જમાવટ થવાની છે હો આજ તો બપોરામાં. અને ભાઈ હવે મળશું પાછા રવિવારે લાઈવમાં, રવિવારના 22 તારીખ હો 4 વાગ્યા પાછા ભૂલતા નહીં. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો સીતારામ. આવજો સીતારામ.